સુરતમાં રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને મોટા સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતના યુવકનું યુક્રેનના હુમલામાં મોત નિપજ્યું છે. 23 વર્ષીય હેમિલ માંગુકિયાનું મોત નિપજ્યું છે. રશિયન સેનાના હેલ્પર તરીકે તે જોડાયો હતો, જેનું મોત નિપજ્યું છે. હેમિલ ડિસેમ્બર 2023માં રશિયા ગયો હતો. 21 ફેબ્રુઆરીએ યુક્રેન દ્વારા થયેલા મિસાઇલ હુમલામાં તેનું મોત થયું છે. 21 ફેબ્રુઆરીએ રશિયા યુક્રેન બોર્ડર પર ડોનેટ્સ્ક વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જે દરમિયાન હુમલો કરવામાં આવ્યો તેમાં તેનું મોત થયું છે. યુક્રેનિયન એર સ્ટ્રાઇકમાં રશિયન આર્મી દ્વારા સિક્યોરિટી હેલ્પર તરીકે રાખવામાં આવ્યો હતો. સિક્યોરિટી હેલ્પર તરીકે તે કામ કરતો હતો, જેનું મોત થયું છે. ગુજરાતના 23 વર્ષીય યુવકનું મોત થતાં પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. યુક્રેનના મિસાઇલ હુમલામાં હેમિલનું મોત થયું. દેશ કે 12 ગરીબ લડકે જિનકો ધોકા દેકર નોકરી કા ધોકા દેકર ઇનકો રશિયા લેકર ગયે ઓર વહાં પર એજન્ટ્સ ને ઇનકો કહા કે સિક્યોરિટી મેં કામ કરના હૈ બિલ્ડિંગ કી સિક્યોરિટી મેં ઓર ઉસકે બાદ ઇનકો ધોકા દેકર લે જાકર વોર ફ્રન્ટ પર રશિયા યુક્રેન કી જહાં જંગ હો રહી હૈ વહાં પર ઇનકો લેકર ચલે ગયે ઓર ઇસમેં તેલંગાના કે દો લડકે હૈ કર્ણાટકા ગુલબર્ગા કે 3 લડકે હૈ ગુજરાત કા 1 લડકા હૈ હેમલ અશ્વિનભાઈ કશ્મીર કે 2 હૈ ઓર કાશગંજ ઉત્તર પ્રદેશ કા 1 હૈ એજન્ટ નો સંપર્ક કર્યો કે મારે આ રીતની જોબ જોઈએ છે. તેણે જોબ ની ઓફર કરી, જે મુંબઈ ના છે કઈક, લગભગ બાબા કઈક જે હોય, પણ એને ઓફર આવી કે 50,000 રૂપિયા પગાર, કે તમે રેવા પીવાનું બધું સરકાર આપે, તમારે અહીંયા સિટીની અંદર તમારે આર્મી હેલ્પરની જોબ કરવાની. કે આર્મી વાળા હોય એ બધા, એની આર્મી બધી બોર્ડર ઉપર ગઈ હોય, એટલે આપણે આર્મી કે તમારે અંદર લોકોનું રક્ષણ કરવાનું એમ. એ બાને એ અહીંથી જોબમાં એ ન્યા ગયો તો ન્યા જઈને એને 10 દિવસ રાખ્યા, પછી કોન્ટ્રાક્ટ સાઈન કરાવી. તો ન્યા એને રશિયન ભાષામાં જે પેલો કોન્ટ્રાક્ટ આપ્યો, તો રશિયન ભાષામાં કે આને આવડે નહીં, કે ટ્રાન્સલેટ કર, ફોન હોય નહીં પાછું, ટ્રાન્સલેટ થાય નહીં. તેણે કોન્ટ્રાક્ટ સહી કરી નાખી, પણ એટલું લખ્યું હતું કે આર્મી સર્વિસ લખેલું હતું એ લેટરમાં. એમ કરીને એ બધાને ટ્રેનિંગમાં સડાવ્યા, ટ્રેનિંગમાંથી સડાવીને એની પહેલાં એ ગયો ને તેને ખબર મળી કે નેપાળના સીધા બોર્ડર મોકલ્યો, નેપાળના છોકરાને મૃત્યુ થઈ ગયો એમાં, પછી આ બધાને બોર્ડર ઉપર મોકલ્યા. ખરેખર આવા ભારતના, નેપાળના અને હૈદરાબાદના, કશ્મીરના આ બધા જ યુવાનોને એક સાથે ત્યાં ટ્રેનિંગ આપીને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે. આ બધું એક ષડયંત્ર છે અને ગુજરાતના, ભારતના બધા જ યુવાધનને બે હાથ જોડીને પ્રાર્થના છે કે આવી પ્રલોભનવાળી સ્કીમમાં તમે નહીં જતા. પરફેક્ટ બધું જાણજો, સમજો, પરિવારોની વેદના બહુ ગંભીર છે.